નોબલ સ્કૂલ ગ્રુપ અને શ્રી વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ બેનવાડિયા આપનું સ્વાગત કરું છું. આજે ધોરણ 3 ની અંદર આજે આપણે પીરિયડ છે પર્યાવરણ આસપાસ જેને કહીએ છીએ આપણી આસપાસ બનતું બધું આપણે અવલોકન કરવાનું છે. પાઠ પણ એની જ અનુરૂપ છે. તો આજે આપણે પાઠ 2 ના પ્રશ્ન જવાબ જોવાના છે. હવે તમારે એક બુક બનાવવાની છે. ચોપડો બનાવો, નોટ બનાવો, પણ એમાં આ તમારે શું લખવાનું છે? પાઠ 2 ના પ્રશ્ન જવાબ. નોટ બનાવો, ચોપડો બનાવો, પણ પ્રશ્ન જવાબ એમાં લખી નાખો, જેથી કરીને આપણે તેને પાકા કરી શકીએ. પરીક્ષામાં આવે તો આપણે ગભરાઈ નહીં અને આ પ્રશ્ન જવાબ આપણે ફરીથી નોટ ખોલીને વાંચી શકીએ. તો ચાલો આજ પાઠ 2 ને અનુરૂપ પ્રશ્ન જવાબ હું તમને સમજાવું. પાઠ બીજો 1 હોય. હવેથી પાઠ બધા પર્યાવરણમાં મોટા આવશે એટલે ધ્યાનથી સમજવાના છે અને પ્રશ્ન જવાબ કરવાના છે. ઘણા એવા પ્રશ્ન છે જે મેં અહીંયા નથી કરાવ્યા એ હું તમને બોલીને કહીશ. જેવી રીતે કે બગીચામાં દીદી, બગીચામાં તમે શું શું જોયું છે? તમે કીધું હિંચકા, લસરપટ્ટી જેવા પ્રશ્નોના જવાબ તમે મૌખિક પણ આપી શકો અને તમને લખતા વાંચતા આવડતું હશે તો પ્રશ્નના જવાબ દેવા ખૂબ જ સહેલા પડશે. તો ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. અહીંયા મેં તમને લખાયેલા છે. શું તમે કહી શકો છો દીદી ક્યાં છોડ ઉપર બેઠા હશે? હવે આ પાઠને અનુરૂપ જ છે. પાઠ તમે વાંચ્યો હશે તો પ્રશ્નના જવાબ તમને આવડશે જ. તો દીદી બગીચામાં લીલા ઘાસ પર બેઠા છે. હવે ખબર હોય કે લીલું ઘાસ છે, ઘાસ છોડ કહેવાય અને ઘાસ ઉપર જ બેસી શકાય. પછી પ્રશ્ન બીજો છે, બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું? આ બંને પ્રશ્ન પાઠને અનુરૂપ છે. પાઠની અંદર આપ્યા પણ છે તો આપણે જોવાનું છે કે બગીચામાં દીદીની સાથે કોણ જાય છે. બગીચામાં તમે વૃક્ષ ઉપર શું શું જોયું? તો આપણે પેલા પાઠમાં જેમ જોયું હોય અથવા તો વૃક્ષ ઉપર આપણે જે જોતા હોય એ મૌખિક લખી શકીએ છીએ. વનસ્પતિના ભાગોના નામ. હવે અહીંથી થોડા પ્રશ્ન જવાબ અઘરા આવે છે, પણ ડરવાનું નથી. રિપીટ કરતું રહેવાનું છે, વાંચતું રહેવાનું, લખતું રહેવાનું, એટલે ખૂબ જ સહેલું લાગશે. વનસ્પતિના ભાગોના નામ લખો. તો વનસ્પતિના ભાગો એટલે એના અંગો, જેમ આપણે શરીરના અંગોના નામ લખીએ છીએ ને, આ ધડ આપણે ચહેરાના લઈએ તો એ પ્રમાણે લખીએ. પછી આપણા શરીરના મુખ્ય 3 જ ભાગો છે, એવી રીતે વનસ્પતિના પણ આ ભાગો છે. મૂળ, થડ, ડાળી, પાંદડા, ફળ, ફૂલ અને ફળ. હવે જોવાનું છે આ 5 ભાગો તેમના થયા 6. હવે મૂળ કોને કહેવાય? હવે શરૂઆત આપણે મૂળથી કરીશું. મૂળ કોને કહેવાય? તો કે જે જમીનની અંદર થતા વૃક્ષના ભાગને મૂળ કહેવાય. જમીન હોય એ જેટલું વૃક્ષ બહાર દેખાય છે એટલું જમીનમાં ઊંડું હોય છે. તો જમીનની અંદર થતા વૃક્ષના ભાગને મૂળ કહે છે. હવે થડ કોને કહેવાય? થડ કોને કહેવાય? તો કે જમીનની ઉપર થતા વૃક્ષના મજબૂત ભાગને થડ કહે છે. જો વૃક્ષ છે એ જે જમીનથી ઉપર દેખાય ને એ જે એનો જાડો ભાગ છે, મજબૂત ભાગ, જો તમને અથવા તો કોઈને કયો પણ તો પણ તે બતાવે કે થડ કોને કહેવાય, તો મજબૂત ભાગને થડ કહેવાય છે. હવે છે વૃક્ષ કોને કહેવાય? જે વનસ્પતિ કદ અને ઊંચાઈમાં મોટી હોય, કદમાં ઊંચી થાય, પછી મજબૂત પણ હોય અને એનું થડ કેવું હોય? જાડું. એટલે કીધું કે તમે મંદિરે જાઓ તો જો છો ને, વડ, પીપળો, આસોપાલવ આ બધે વૃક્ષ કહેવાય અને એનું થડ જાડું તો હોય, પણ આપણે બટકાવીએ તો એ બટકે નહીં, આપણે એને તોડવા પ્રયત્ન કરીએ તો એ તૂટે નહીં, તેથી એ મજબૂત હોય તો તેને વૃક્ષ કહેવાય. જેને આપણે તોડી ન શકીએ, જેના થડને, એને શું કહેવાય? વૃક્ષ કહેવાય. હવે જો છોડ કોને કહેવાય? તો આપણે આ બધું શીખી ગયા. મેં તમને શીખવાડ્યું શ્રુપ કોને કહેવાય, વેલા કોને કહેવાય. તો આવા પ્રશ્નોના જવાબ પાઠની અંદર આવી શકે છે. છોડ કોને કહેવાય? તો કે ઊંચાઈમાં નાનું હોય, જે વધારે ઊંચું થતું નથી અને કેવું હોય? લીલુંછમ હોય અને એનો પ્રમાણ કેવો હોય? નાજુક હોય. નાજુક પ્રમાણ એટલે કે એ લીલો હોય એટલે એને બટકાવી શકાય, આપણે આરામથી તેને તોડી શકીએ. જો ઘણા છોકરા હલતા જાય અને પાંદડા દાડે તોડતા જતા હોય, ઘણા એવા તોફાન કરતા હોય, તો એ છોડ હોય તો તૂટી જાય, પણ જે વૃક્ષ હોય તો તૂટે નહીં. ધરાવતી વનસ્પતિની છોડ હોય છે. ફરીવાર છોડ તો જોઈએ, ઊંચાઈમાં નાની અને લીલું અને નાજુક પ્રકાંડ ધરાવતી વનસ્પતિ.
વનસ્પતિ ને છોડ ગઈ છે અહીં આપણે આપણે પ્રશ્ન જવાબ 7 પ્રશ્ન જવાબ જોયા અને 3 પ્રશ્ન જવાબ મે તમને મૌખિક કરાવ્યા તો આ બધા પ્રશ્નના જવાબ તમારે બાકી બુક બનાવવાની છે અને લખવાના છે અને સુંદર અક્ષરે એકવાર આમાંથી જોઈન લખજો પછી ફરીવાર મોઢે લખવા પ્રયત્ન કરજો અસ્તુ